નમસ્કાર દર્શક મિત્રો, અબતક હેલ્થ વેલ્થ સ્વસ્થ રહો મસ્ત રહોમાં આપનું સ્વાગત છે. મિત્રો, આયુર્વેદની રચના વિશે આપણે જાણ્યું, ખાસ તો આયુર્વેદની રચના બ્રહ્માજીએ કરેલી છે તે પણ આપણે જાણ્યું, પરંતુ ખરેખર આયુર્વેદ પૃથ્વી પર શા માટે તેના વિશે આપણે જાણતા નથી, ત્યારે એના વિશે વધુ માહિતી મેળવવા માટે આજે આપણી સાથે છે વૈદ્ય રાકેશ ચાંગાણી. આપણે તેમની સાથે વાત કરીશું કે શા માટે આયુર્વેદને પૃથ્વી પર લાવવામાં આવ્યું. ત્યારે સર, આપનું સ્વાગત છે અમારા કાર્યક્રમ અબતક હેલ્થ વેલ્થ સ્વસ્થ રહો મસ્ત રહોમાં. ત્યારે પ્રથમ મારો પ્રશ્ન આપને એ છે કે આયુર્વેદ પૃથ્વી પર લાવવાનું કારણ શું, આયુર્વેદનું પ્રયોજન શું છે? ખૂબ સરસ ક્વેશ્ચન. આપણે આયુર્વેદની ઉત્પત્તિની વાત કરી, પણ એ પ્રશ્ન સ્વાભાવિક થાય કે ઉત્પત્તિ કરવાની જરૂરિયાત શા માટે. કોઈ પણ કાર્ય થાય તો એની પાછળનું કારણ હોવું જરૂરી છે. કારણ વગર કોઈ પણ કાર્ય કરીએ તો એ કાગડાના દાંત ગણવા જેવી વાત છે. કાગડાના દાંત હોય નહીં અને એને ગણવાનો કોઈ મીનિંગ નથી. એટલે આયુર્વેદનું પ્રયોજન શું છે? તો આયુર્વેદના ગ્રંથોમાં પ્રયોજન માટે સ્પષ્ટ વાત કરી છે, બે વાત કરી છે ત્યાં. સ્વસ્થસ્ય સ્વાસ્થ્ય રક્ષણમ, આતુરસ્ય વિકાર પ્રશમનમ ચ. એટલે કે આયુર્વેદમાં જેમ આપણે પહેલા વાત કરી હતી કે આયુર્વેદ એ જીવન જીવવાની પદ્ધતિ, જીવન જીવવાનું વિજ્ઞાન છે, તો એના પ્રયોજનમાં પણ પહેલા એ જ વાત છે, સ્વસ્થસ્ય સ્વાસ્થ્ય રક્ષણમ. એટલે કે સ્વસ્થ વ્યક્તિ છે એના સ્વાસ્થ્યનું રક્ષણ કરવું એ આયુર્વેદનું પહેલું પ્રયોજન છે. અને પછીનું જે પ્રયોજન છે એ છે આતુરસ્ય વિકાર પ્રશમનમ, એટલે કે આતુર એટલે રોગી, રોગીઓના રોગને દૂર કરવા એનું બીજું પ્રયોજન છે. એટલે કે આયુર્વેદ છે એ જીવન જીવવાની પદ્ધતિ એટલા માટે જ કીધી છે કે એમાં મોટો ભાગ છે એ સ્વસ્થ સમાજને સ્વાસ્થ્ય કેવી રીતે જાળવી શકાય, સ્વસ્થ વ્યક્તિઓનું સ્વાસ્થ્ય કેવી રીતે ટકી રહે એની વાત આયુર્વેદમાં ખાસ કરીને કરી છે. અને એ પ્રયોજન, આ બે પ્રયોજનથી જ પૃથ્વી ઉપર આયુર્વેદની રચના, પૃથ્વી ઉપર આયુર્વેદનું અસ્તિત્વ જોવા મળે છે. ખાસ તો આપે એક શબ્દનો ઉપયોગ કર્યો કે સ્વસ્થ વ્યક્તિ, ત્યારે આયુર્વેદની ભાષામાં સ્વસ્થ વ્યક્તિ કોને કહી શકાય? પર્ટિક્યુલર સ્વસ્થ વ્યક્તિની જો વ્યાખ્યાની વાત કરું તો આયુર્વેદની ભાષામાં સ્વસ્થ વ્યક્તિની વ્યાખ્યા શું છે? આપણો જે આ શોનો ટેગલાઈન છે ને, એ આમ તો સ્વસ્થની શરૂઆતથી લઈને એન્ડ સુધી બધું છે, સ્વસ્થ રહો મસ્ત રહો. જી, આયુર્વેદ પ્રમાણે સ્વાસ્થ્ય એટલે શું? તો સમદોષ સમાગ્નિશ્ચ સમધાતુ મલક્રિય. પછી આગળ વાત કરે છે પ્રસન્ન આત્મ ઇન્દ્રિય મન. એટલે આયુર્વેદમાં ખાલી શારીરિક રીતે સ્વસ્થ રહેવાની વાત નથી, શારીરિક રીતે કોઈ પણ પ્રકારનો રોગ નથી એટલે સ્વાસ્થ્ય આવી વાત નથી, પરંતુ શરીર જેનાથી બનેલું છે એ દોષ, એ ધાતુ, શરીરના નિર્માણમાં જે કંઈ ઘટકો છે એ બધા સમ અવસ્થામાં રહે, એની સાથે આપણી આત્મા, આપનું મન અને આપની ઇન્દ્રિય પ્રસન્ન એટલે કે સુખપૂર્વક આનંદથી રહી શકે. એટલે આપની જે ટેગલાઈન છે મસ્ત રહી શકે, જ્યાં સુધી આત્મા અને મન એ પ્રસન્ન ન હોય ત્યાં સુધી સ્વસ્થ રહીને મસ્ત રહેવાની વાત છે, એ ન થાય. એટલે આપની જે ટેગલાઈન છે એ જ ટેગલાઈનની અંદર સ્વાસ્થ્યની ડેફિનેશન આવી જાય છે કે શરીરના જે ઘટકો શરીરના બંધારણમાં છે એ બધા જ ઘટકો, દોષ, ધાતુ વગેરે વગેરે, એ બધા ઘટકો સમ અવસ્થામાં અને એની સાથે આપણું મન, આપણું આત્મા અને આપણી ઇન્દ્રિય પ્રસન્ન રહે ત્યારે આપણે સ્વસ્થ કહી શકાય. અને બીજી એક ખાસ વાત કહીશ આની સાથે હું, WHO જે સ્વાસ્થ્યની વાત કરી છે, WHOના જે સ્વાસ્થ્યની ડેફિનેશન આપી છે એ ડેફિનેશનમાં પણ એને આ વાતનો ઉલ્લેખ કરેલો છે કે જ્યાં સુધી આત્મા, મન પ્રસન્ન નથી, આત્મા પ્રસન્ન નથી ત્યાં સુધી વ્યક્તિ સંપૂર્ણ સ્વસ્થ છે એવું ન કહી શકાય. એટલે આયુર્વેદ પ્રમાણે સ્વાસ્થ્યની ડેફિનેશન એમ કહી શકાય કે ખાલી શરીર નહીં પણ શરીરની સાથે મન, આત્મા, ઇન્દ્રિય બધું જ સ્વસ્થ રહે, બધું જ પ્રસન્ન રહે ત્યારે એ સ્વાસ્થ્ય વ્યક્તિ છે. આ ઉપરાંત આયુર્વેદની જ્યારે વાત કરી રહ્યા છીએ ત્યારે મને ખ્યાલ છે ત્યાં સુધી આયુર્વેદની અમુક શાખાઓ છે, ત્યારે આયુર્વેદની શાખાઓ કેટલી છે અને અલગ અલગ શાખાનું શું મહત્વ છે? જેમ મોડર્ન સાયન્સની અંદર સર્જરી છે, પીડિયાટિક્સ છે, આવી બધી અલગ અલગ બ્રાન્ચીસ છે, એવી રીતે આયુર્વેદની જે રચના થઈ છે એ આયુર્વેદની રચના 8 અંગોમાં વિભાજિત, એટલે કે 8 શાખાઓ, 8 અંગો, જેને આપણે અષ્ટાંગ આયુર્વેદ, આયુર્વેદના 8 અંગો. એટલે જેમ એક શરીર હોય, શરીરનું સર, શિર, બે હાથ, બે પગ, ધડ, આ અંગો છે અને એ અંગો ભેગા મળીને આયુર્વેદ થાય છે, એવી રીતે
આ આઠ બ્રાન્ચીસ, આ આઠ અંગો ભેગા મળીને સંપૂર્ણ આયુર્વેદ બને. એ આઠ અંગો છે કાય ચિકિત્સા, પછી કૌમાર વૃત્ય એટલે કે બાલ ચિકિત્સા, પછી શાલાક્ય એટલે કે ગળાથી ઉપરના ભાગમાં. એક એક ડિટેલ આપણે લઈએ. જી, સૌથી પહેલું છે કાય ચિકિત્સા. કાય એટલે અગ્નિ, અગ્નિને કેન્દ્રમાં રાખીને. અગ્નિ એટલે સિમ્પલી સમજવા માટે, આપણે જે પણ ખોરાક ખાઈએ એ ખોરાકનું પાચન થાય અને શરીરની ધાતુઓનો ભાગ બને અને આખું જે શરીરનું જે ચયાપચયની ક્રિયા છે કન્ટિન્યુ ચાલે, એની પાછળનું જે આખું વિજ્ઞાન છે એ અગ્નિ વિજ્ઞાન છે. એ અગ્નિને કેન્દ્રમાં રાખીને જે કંઈ ટ્રીટમેન્ટ કરવામાં આવે એ ટ્રીટમેન્ટ એટલે કાય ચિકિત્સા, જેમાં આખા શરીરના શરીરગત રોગો એટલે કે તાવથી લઈ શ્વાસ, ઉધરસ, ચામડીના રોગો, પ્રમેહ, ડાયાબિટીસ વગેરે, આ બધા જ રોગોની ટ્રીટમેન્ટ જેમાં બતાવેલી છે એ કાય ચિકિત્સા છે. પછી બીજી બ્રાન્ચ, બીજું અંગ છે એ બાળ ચિકિત્સા. બાળ ચિકિત્સા એટલે શબ્દ ઉપરથી જ સમજાય, બાળકો માટેની, પણ ત્યાં ખાલી પીડિયાટ્રિક કે બાળકો માટેની વાત નથી, પણ બાળકના જન્મ પહેલા માતા પિતાનું બીજ, સ્ત્રી બીજ અને પુરુષ બીજ, ત્યાંથી લઈ અને ઉત્તમ બાળક બાલ્યાવસ્થા જ્યાં સુધી રહે ત્યાં સુધી જે કંઈ રોગો થાય એના સ્વાસ્થ્ય માટે, જે કંઈ જાળવણી માટે જે કંઈ પ્રયોગો કરવા પડે, આ બધી જ વાત જેમાં કરી છે. એટલે કે બાળકની ઉત્પત્તિ પહેલાંથી લઈ અને બાળક જ્યાં સુધી બાલ્યાવસ્થામાં છે, જ્યાં સુધી એ પુખ્તા અવસ્થામાં ન આવે ત્યાં સુધીની જે વાત કરી છે એ બાલ ચિકિત્સા. પછી ત્રીજી બ્રાન્ચ છે શાલાક્ય ચિકિત્સા. શાલાક્ય ચિકિત્સા એટલે વર્તમાનમાં જે ઓપ્થેલ્મોલોજી, ENT, ડેન્ટિસ્ટ, આ બધું કુલ મળીને એક સિમ્પલ સમજવું હોય આપણે તો ગળાથી ઉપરના ભાગમાં મસ્તકની અંદર થતા જેટલા પણ રોગો છે એનો સમાવેશ જે ભાગમાં, જે અંગમાં થાય એ અંગને શાલાક્ય તંત્ર, આવું નામ આપેલું છે. પછી ગયા એપિસોડમાં પણ વાત કરી હતી એની વાત અત્યારે. જે બ્રાન્ચ છે, જે અંગ છે એ છે શલ્ય. શલ્ય એટલે સર્જરી, સિમ્પલી સમજવા માટે. એટલે કે જ્યાં જ્યાં ધન્વંતરી સંપ્રદાય, સુશ્રુતનો સંપ્રદાયની વાત આવે, જ્યાં સર્જરી કરવાની વાત આવે, શરીર ઉપર ઇન્સ્ટ્રુમેન્ટ દ્વારા, શસ્ત્ર દ્વારા કાપો મૂકીને અથવા તો સર્જરી રિલેટેડ કોઈ પણ વાત કરવામાં આવે તો એ બધી વાત છે એ શલ્ય અંતર્ગત આવે. પછી છે ગ્રહ ચિકિત્સા. ગ્રહ ચિકિત્સા એટલે સામાન્ય રીતે શબ્દ સાંભળતા થોડુંક એવું લાગે ગ્રહ ને આયુર્વેદને શું લેવા દેવા, પણ ગ્રહ ચિકિત્સા એટલે એક ટાઈપનું મેડિકલ એસ્ટ્રોલોજી, ડેમનોલોજી અથવા તો સાયકિયાટ્રી, આ બધાને સાથે મળીને કે અનનોન ફેક્ટર જે શરીરને, જે આપણે જાણતા નથી એવું ફેક્ટર આપણા શરીરને અસર કરે તો એના ઉપાય માટે જે યજ્ઞ, હોમ, હવન વગેરેની વાત કરી છે એ પણ એક ચિકિત્સાનો ભાગ છે. એટલા માટે જ જીવનનું જ પદ્ધતિ, આપણા જીવનમાં આપણે આયુર્વેદનો ઉપયોગ કરીએ છીએ એનું ઉદાહરણ, રોજ સવારે અને સાંજે આપણા ઘરમાં ધૂપબત્તી કરીએ છીએ, ગાયના ઘીનો દીવો કરીએ છીએ, તો એ બીજું કંઈ નથી, ગ્રહ બાધા ન થાય. ઇન શોર્ટ, અત્યારના સમયના સાપેક્ષમાં સમજવું હોય તો ઇન્ફેક્શનના જેટલા પણ ડિસીઝ છે, ઇન્ફેક્શનના કારણે ઉત્પન્ન થતા જેટલા ડિસીઝ છે એને આ ડિપાર્ટમેન્ટ અંતર્ગત આપણે લઈ શકીએ કે ગ્રહ ચિકિત્સા. પછી આવે છે વિષ ચિકિત્સા, એટલે કે કોઈ સાપ, જીવજંતુ વગેરે કરડે અથવા તો કોઈ ઝેરી ઔષધિ, ઝેરી પવનના કારણે, ટોક્સિકોલોજીના કારણે જે કંઈ શરીરમાં હાનિ ઉત્પન્ન થાય એને દૂર કરવા માટેનું તંત્ર છે એ અગત તંત્ર, એક આયુર્વેદનું અંગ છે. બીજું અંગ છે રસાયણ અંગ. રસાયણ અંગ એટલે લાંબુ આયુષ્ય. આયુર્વેદનું આમ તો પ્રતિજ્ઞા જે છે, આયુર્વેદ તંત્રની રચના થઈ એમાં શરૂઆતમાં જ કીધું છે દીર્ઘજીવિતીય, લાંબુ જીવન જીવવા માટેની પદ્ધતિ. આ લાંબુ જીવન પણ એમનેમ લાંબુ નહીં, સ્વસ્થપૂર્વકનું, સુખપૂર્વકનું લાંબુ, જ્યાં સુધી જીવીએ ત્યાં સુધી સુખપૂર્વક મસ્ત રહીને જીવીએ, બરાબર, એ જીવન છે એ આયુર્વેદનો મોટો છે. તો એ જીવન જીવવા માટે જે જે ઉપાયોની વાત કરી છે એ રસાયણ ચિકિત્સા અંતર્ગત આવે છે, જેનાથી દીર્ઘાયુષ્ય તો મળે પણ એની સાથે કાયમી યૌવનત્વ ટકી રહે એની વાત છે. બુદ્ધિ, વિચારવાની શક્તિ, આ બધું લાંબો સમય સુધી ટકી રહે અને પીક લેવલ ઉપર, મેક્સિમમ લેવલ સુધી આપણી સાથે જોડાઈ રહીએ એનું જે વિજ્ઞાન છે આખું એ રસાયણ વિજ્ઞાન છે. અને છેલ્લે છે વાજીકરણ. છેલ્લે છે વાજીકરણ વિજ્ઞાન. વાજીકરણ વિજ્ઞાન એટલે ઉત્તમ બાળક, ઉત્તમ સંતતિ નિર્માણ થાય એટલા માટે
અને આપણા શરીરની જે સાત ધાતુઓ છે એ સાત ધાતુઓમાં શરીરમાં નવી ધાતુ બનવાની પ્રોસેસ છે એ ઉત્તમ રીતે પામે, અને પર્ટિક્યુલર શુક્ર ધાતુ જે નવી સંતતિ નવું સંતાન ઉત્પન્ન કરવા માટે જરૂરી છે એ સ્ત્રી બીજ પુરુષ બીજ અને શુક્ર ધાતુને મજબૂત કરવા માટેનું જે કંઈ વિજ્ઞાન છે એ આખું વિજ્ઞાન છે એ વાજીકરણ વિજ્ઞાન. તો કુલ મળીને આવી રીતે કાય ચિકિત્સા, બાલ ચિકિત્સા, શલ્ય ચિકિત્સા, શાલાક્ય ચિકિત્સા, અગતતંત્ર, ગ્રહ ચિકિત્સા, રસાયણ ચિકિત્સા અને વાજીકરણ ચિકિત્સા આ આઠ મુખ્ય અંગો છે, અને આ આઠ અંગો સાથે મળીને આયુર્વેદ રૂપી શરીર બને છે. વ્યંધત્વ માટેની વિશ્વસ્તરીય કક્ષાની સારવાર આપતું સૌરાષ્ટ્રનું એકમાત્ર વિશ્વસનીય નામ એટલે વિંગ્સ આઈવીએફ સ્પેશિયાલિટી હોસ્પિટલ. એક્સક્લુઝિવ ઇન્ફર્ટિલિટી માટેનું વિશાળ યુનિટ કે જ્યાં આપની માનસિક, આર્થિક તેમજ સારવાર લક્ષી સંપૂર્ણ કાળજી લેવાય છે. આકર્ષક હોસ્પિટલનો માહોલ, વિશાળ વેઇટિંગ એરિયા, સંપૂર્ણ વૈજ્ઞાનિક રીતે કાઉન્સેલિંગ કરતા સ્ટાફ, અતિ આધુનિક તથા અતિ વિશાળ આઈવીએફ લેબ એ વિંગ્સ હોસ્પિટલની ખાસિયત છે. અહીં અતિ નમ્ર, વિવેકી અને સભ્ય સ્ટાફ આપને આવકારશે. આપ અહીં પોતિકો અનુભવ કરશો, આપની લાગણીઓને અહીં વાચા મળશે, મહત્તમ પરિણામ સંપૂર્ણ વૈજ્ઞાનિક ઢબે, આપના નિસંતાનપણાનો ઉકેલ આપના દ્વારે. આપ ચોક્કસ કહેશો કે વિંગ્સ છે તો વિશ્વાસ છે. વિંગ્સ આઈવીએફ સ્પેશિયાલિટી હોસ્પિટલ, નાણાવટી ચોક, રાજકોટ. આયુર્વેદ રૂપી એક આખું તંત્ર બને છે. અત્યારના જે રીતે આપણે વાત કરી અલગ અલગ સારવારની, ત્યારે અત્યારની સાંપ્રત પરિસ્થિતિની જો હું વાત કરું તો મોટો પ્રશ્ન સૌથી હોય તો એ ટેસ્ટ ટ્યુબ આઈવીએફનો મોટો પ્રશ્ન છે, ત્યારે આયુર્વેદમાં એને લઈને કોઈ પદ્ધતિ છે ખરી? બિલકુલ. આયુર્વેદના સમયમાં ટેસ્ટ ટ્યુબની જરૂરિયાત એટલા માટે નથી પડતી, એવું કહું કે રસાયણ અને વાજીકરણના જે પ્રયોગો છે અથવા સ્વસ્થની જે મેં ડેફિનેશન આપી છે, આયુર્વેદનું જે મુખ્ય પ્રયોજન છે સ્વસ્થસ્ય સ્વાસ્થ્ય રક્ષણમ. હવે આઈવીએફ કે ટેસ્ટ ટ્યુબ બેબીની જરૂરિયાત ક્યારે પડે? જ્યારે કુદરતી રીતે હવે ઉત્તમ બાળકનું નિર્માણ થવું, સંતતિનું નિર્માણ થવું અથવા તો સંતાન પરંપરા કાયમી ચાલુ રહેવી એ કુદરતી પ્રક્રિયા છે, અને એ પ્રાકૃત સ્થિતિમાં થાય એ આયુર્વેદનું મુખ્ય ભાગ છે. એટલે સ્વસ્થસ્ય સ્વાસ્થ્ય રક્ષણમ જ્યાં સુધી જળવાય છે ત્યાં સુધી ટેસ્ટ ટ્યુબ બેબીની જરૂરિયાત આયુર્વેદમાં પડતી નથી એમ કહેતો ચાલે. એટલે જે બાલ ચિકિત્સા જે છે એ બાલ ચિકિત્સા અંતર્ગત પ્રેગ્નન્સી રહેતા પહેલાં જ સ્ત્રી બીજ અને પુરુષ બીજ ઉપર જે કંઈ પ્રક્રિયા કરવામાં આવે, જે ટ્રીટમેન્ટ કરવામાં આવે, જેના કારણે ઉત્તમ બીજથી ફલન થઈને સંતતિ પણ ઉત્તમ, જે શારીરિક રીતે, માનસિક રીતે, બધી જ રીતે ઉત્તમ પ્રકારના ગુણો ધરાવતી હોય આવી સંતતિ નિર્માણ થાય છે. એટલે ત્યાં પ્રાકૃત સ્થિતિની જ વાત કરી છે. પર્ટિક્યુલર ટેસ્ટ ટ્યુબ બેબી છે એ મોડર્ન સાયન્સનો આવિષ્કાર છે, એટલે એ લેટર ઓન જ્યારે એમ કહેવાય છે ને કે જરૂરિયાત એ શોધખોળની જનની છે, એટલે આ સ્વાસ્થ્યમાં કાંઈ ડિસ્ટર્બન્સ આવ્યું અને જરૂરિયાત ઊભી થઈ એના કારણે ટેસ્ટ ટ્યુબ બેબીની કદાચ શરૂઆત થઈ હોય એવું કહી શકાય. બાકી આયુર્વેદમાં તો એ પ્રાકૃત સ્થિતિમાં જ ઉત્તમ બીજ નિર્માણ થાય અને એના દ્વારા પ્રાકૃત રીતે ફલન થાય એની જ વાત કરી છે. સર, આયુર્વેદ ઉપર જ્યારે ચર્ચા ચાલી રહી છે ત્યારે આયુર્વેદના સિદ્ધાંતોની જો વાત કરીએ તો આયુર્વેદના મૂળભૂત સિદ્ધાંતો કયા છે? બિલકુલ. કોઈ પણ સાયન્સ છે એ એના કોઈક બેઝિક ફંડામેન્ટલ સિદ્ધાંત હોય છે, એના આધારે એ સાયન્સ કામ કરતું હોય છે. જ્યારે આપણે આયુર્વેદને સાયન્સ ઓફ લાઈફ, જીવન જીવવાનું એક વિજ્ઞાન કહીએ છીએ ત્યારે એના પણ કેટલાક મૂળભૂત સિદ્ધાંતો છે. આમ તો આયુર્વેદીય ગ્રંથોમાં, આયુર્વેદીય શાસ્ત્રોમાં આયુર્વેદને સર્વ પરિષદ શાસ્ત્ર કીધું છે. સર્વ પરિષદ શાસ્ત્ર એટલે શું? અન્ય જેટલી પણ વિદ્યાઓ છે, અન્ય જેટલી પણ વિજ્ઞાનની પદ્ધતિઓ છે એ પદ્ધતિઓમાં, એટલે આયુર્વેદની રચના જ્યારે થઈ, ગ્રંથસ્થ જ્યારે થયું ત્યારે એ સમયે જે પણ વિદ્યાઓ પ્રચલિત હતી, એ જ્યોતિષ વિદ્યા હોય કે ધનુર્વિદ્યા હોય કે દર્શનશાસ્ત્ર હોય, ઉપનિષદ, વેદ, આ બધામાંથી સ્વાસ્થ્યને લગતા જેટલા પણ સિદ્ધાંતો છે એનો સ્વીકાર કરી અને આયુર્વેદની રચના થઈ છે. એટલે કે આયુર્વેદનું એક મૌલિક પોતાનું એક મૌલિક સિદ્ધાંત પોતાના સિદ્ધાંતો પણ છે અને અન્ય શાસ્ત્રોમાંથી લીધેલા સિદ્ધાંતો પણ છે.
એમાં મુખ્ય સિદ્ધાંતોની જ્યારે વાત કરીએ તો સપોઝ પંચમહાભૂત સિદ્ધાંત, ત્રિદોષ સિદ્ધાંત, જે સ્વસ્થની વ્યાખ્યામાં મેં વાત કરી, સમદોષ સમાગ્નિષ્ઠ, એટલે ત્રિદોષ સિદ્ધાંત, ધાતુ સિદ્ધાંત, મૌલનો સિદ્ધાંત, અગ્નિ સિદ્ધાંત, આ બધા સિદ્ધાંતોને ધ્યાનમાં રાખીને આયુર્વેદની રચના થઈ છે. સપોઝ પંચમહાભૂત સિદ્ધાંત એટલે શબ્દ ઉપરથી જ ધ્યાનમાં આવે, પંચમહાભૂત એટલે કોઈ પાંચ વસ્તુની વાત છે. અને આ પંચમહાભૂત શબ્દ આપણે કઈને કઈ સાંભળેલો હશે, પૃથ્વી, જળ, તેજ, વાયુ અને આકાશ. આ પાંચ મહાભૂત સૃષ્ટિનું, આ યુનિવર્સનું કોઈ પણ તત્વ, કોઈ પણ પદાર્થ લઈ લઈએ, સે સપોઝ આ પાણીની બોટલ છે, આ ચેર છે, કોઈ પણ પદાર્થ, આપણું શરીર છે, આ મુખ્ય પાંચ એલિમેન્ટ, પાંચ મહાભૂત દ્વારા જ બનેલું છે. એટલે વનસ્પતિ છે એ પણ પંચમહાભૂતથી બનેલી છે, આપણું શરીર પણ એ પણ પંચમહાભૂતથી બનેલું છે. એટલે પંચમહાભૂતનો સિદ્ધાંત એ આયુર્વેદનો પાયાનો સિદ્ધાંત કહી શકાય, કે શરીર જે પંચમહાભૂતથી બનેલું છે એ જ પંચમહાભૂતથી સૃષ્ટિ ઉપરની વનસ્પતિઓ, દ્રવ્ય બનેલા છે અને એના દ્વારા જ ચિકિત્સા કરવામાં આવે છે. આપણે જે આહાર લઈએ છીએ એ આહાર પણ અલ્ટિમેટલી પાંચ મહાભૂત, એ આહારની અંદર જ ક્યાંય આકાશ મહાભૂત છે, વાયુ મહાભૂત છે, અગ્નિ મહાભૂત છે, જલ મહાભૂત છે, પૃથ્વી મહાભૂત છે. તો આ પાંચ મહાભૂતથી જ આહારનું નિર્માણ થાય છે, આ પાંચ મહાભૂતથી જ ઔષધિનું નિર્માણ થાય છે અને આ પાંચ મહાભૂત દ્વારા જ આપણું શરીર બનેલું છે. એટલે કે આ પંચમહાભૂત છે એ પંચભૌતિક વસ્તુથી પંચભૌતિક શરીરની આપણે ટ્રીટમેન્ટ કરીએ છીએ. આયુર્વેદનો બેઝિક સિદ્ધાંત આ જ છે. પછી વાત કરીએ ત્રિદોષ સિદ્ધાંતની, તો એ ત્રિદોષ એટલે કે વાત, પિત્ત અને કફ, આ પણ લોકોને, ઘણા બધા લોકોના ધ્યાનમાં હશે આ શબ્દ, ઘણા બધા લોકોના મગજમાં એના સાંભળવામાં ક્યારે આવેલા હશે. વાત, પિત્ત અને કફ એ આયુર્વેદના મુખ્ય પાયાના સિદ્ધાંત અંતર્ગત આવે. વાત એટલે શું? તો પંચમહાભૂતની દ્રષ્ટિએ જોઈએ તો આકાશ મહાભૂત અને વાયુ મહાભૂતના સંમિશ્રણથી જે પદાર્થ બને વાત. આપણા શરીરમાં મુખ્ય ત્રણ પ્રક્રિયાઓ ચાલતી હોય. એક છે ગત્યાત્મક પરિવર્તન, એટલે ગતિરૂપી પરિવર્તન થતું હોય. બીજું છે એ ઉષ્માકીય પરિવર્તન, એટલે કે અગ્નિ દ્વારા, ઉષ્મા દ્વારા પરિવર્તન થતું હોય, ટ્રાન્સફોર્મેશન થતું હોય. અને ત્રીજું છે રચનાકીય પરિવર્તન, એટલે કે રચનામાં ફેરફાર થાય, એટલે કે માનો કે શરીરની વૃદ્ધિ થાય છે, બચપણમાં જે શરીર હોય છે ધીમે ધીમે મોટું થાય છે, શરીરની ધાતુઓ બને છે, આ બધાની રચના થતી હોય છે. એટલે આ ત્રણ મુખ્ય પ્રક્રિયાઓ છે, ગત્યાત્મક પરિવર્તન, ઉષ્માકીય પરિવર્તન અને રચનાત્મક પરિવર્તન. સર સોરી, આપને હું ઇન્ટરપ્ટ કરીશ, આપે જે પરિવર્તનની વાત કરી તો એ પરિવર્તનને થોડું ઉદાહરણ સાથે સમજાવશો? બિલકુલ, એ ઉદાહરણ સાથે સમજાવું છું. દાખલા તરીકે રચનાકીય પરિવર્તન, વાયુની વાત કરીએ પહેલા, ગત્યાત્મક પરિવર્તનની વાત કરીએ, એટલે ગતિરૂપી, મૂવમેન્ટ રૂપી પરિવર્તન. આપણે ખોરાક ખાઈએ છીએ તો મૂવમેન્ટ વગર એ ખોરાકનો કોળિયો છે એ જઠર સુધી પહોંચવાનો છે, નથી પહોંચવાનો. શરીરમાં એવી કોઈ મૂવમેન્ટ હશે જેના કારણે જઠર સુધી પહોંચશે. હવે જઠરમાં પહોંચ્યા પછી જઠરમાં જે વલોવાની પ્રક્રિયા થાય એ પણ મૂવમેન્ટ દ્વારા જ થાય. એટલે હૃદય છે આપણું, હૃદય મૂવમેન્ટ વગર છે એ આખા શરીરમાં રક્તનું પરિવહન નથી કરી શકવાનું. તો આ જે મૂવમેન્ટની જેટલી પણ વાત છે, એટલે પરિવહન થવું, અંગોનો, અવયવોનો હલનચલન થવું, આ પરિવર્તનનો એક મોટો ભાગ છે. આપણે જે દાળ ભાત શાક રોટલી ખાઈએ છીએ એમાંથી રક્ત બને, એમાંથી માંસ બને, એમાંથી અસ્થિ હાડકા બને, તો આ બધું ક્યારે થાય? જ્યારે એમાં કોઈ મૂવમેન્ટ રૂપી પ્રક્રિયા પરિવર્તન થાય ત્યારે. બરાબર. એટલે એ ગત્યાત્મક અને એ આધીન હોય છે વાતને આધીન. બીજું છે ઉષ્માકીય પરિવર્તન, એટલે એની અંદર જ્યારે અગ્નિ તત્વ, પિત્ત, જેને આપણે ઉષ્માકીય પરિવર્તનનો બીજો ભાગ કહી શકીએ અથવા તો પર્યાય કહી શકીએ, જે અગ્નિ મહાભૂતને આધીન હોય છે, એટલે કે આપણે જે કોઈ પણ આહાર ખાઈએ છીએ એ ગતિની સાથે સાથે એમાં ઉષ્માકીય પરિવર્તન પણ થતું હોય છે, જેને અત્યારની ભાષામાં કહીએ, મોડર્ન સાયન્સ પ્રમાણે તો કેમિકલ ડાયજેશન જે કંઈ થતું હોય છે, પિત્તને આધીન થતું હોય છે. અને ત્રીજું છે રચનાકીય પરિવર્તન. રચનાકીય પરિવર્તન છે કફને આધીન થતું હોય છે, એટલે કે શરીરના અંગોની રચના, જે પ્રકારે અંગને કામ કરવાનું છે એ પ્રકારના અંગનું પોષણ થાય, એ પ્રકારના અંગની રચના થાય, એ રચનાકીય પરિવર્તન છે, એ કફને આધીન થતું હોય છે. બે ધાતુઓને સાથે જોડી રાખવી, આપણું શરીર છે એ મલ્ટિપલ ફંક્શન એમાં થતા હોય છે, એમાં એ બધા ફંક્શનને ત્રણ ભાગમાં વહેંચી શકીએ તો એ ત્રિદોષનો સિદ્ધાંત છે. વાત, પિત્ત અને કફ, એટલે વાત છે એ મૂવમેન્ટ ગતિ સાથે સંકળાયેલું વિજ્ઞાન છે, પિત્ત છે એ ઉષ્મા સાથે સંકળાયેલું વિજ્ઞાન છે, અને કફ છે એ મેજોરિટી
રચના કે સ્ટ્રક્ચરમાં સ્ટ્રક્ચર સાથે સંકળાયેલું વિજ્ઞાન છે આ ત્રિદોષનો સિદ્ધાંત. પછી આ બે મુખ્ય સિદ્ધાંત ઉપર મોટાભાગે આયુર્વેદ કામ કરતું હોય છે. વ્યંધત્વ માટેની વિશ્વસ્તરીય કક્ષાની સારવાર આપતું સૌરાષ્ટ્રનું એકમાત્ર વિશ્વસનીય નામ એટલે વિંગ્સ આઈવીએફ સ્પેશિયાલિટી હોસ્પિટલ. એક્સક્લુઝિવ ઇન્ફર્ટિલિટી માટેનું વિશાળ યુનિટ કે જ્યાં આપની માનસિક, આર્થિક તેમજ સારવાર લક્ષી સંપૂર્ણ કાળજી લેવાય છે. આકર્ષક હોસ્પિટલનો માહોલ, વિશાળ વેઇટિંગ એરિયા, સંપૂર્ણ વૈજ્ઞાનિક રીતે કાઉન્સેલિંગ કરતા સ્ટાફ, અતિ આધુનિક તથા અતિ વિશાળ આઈવીએફ લેબ એ વિંગ્સ હોસ્પિટલની ખાસિયત છે. અહીં અતિ નમ્ર, વિવેકી અને સભ્ય સ્ટાફ આપને આવકારશે. આપ અહીં પોતિકો અનુભવ કરશો, આપની લાગણીઓને અહીં વાચા મળશે, મહત્તમ પરિણામ સંપૂર્ણ વૈજ્ઞાનિક ઢબે, આપના નિસંતાનપણાનો ઉકેલ આપના દ્વારે. આપ ચોક્કસ કહેશો કે વિંગ્સ છે તો વિશ્વાસ છે. વિંગ્સ આઈવીએફ સ્પેશિયાલિટી હોસ્પિટલ, નાનાવટી ચોક, રાજકોટ. ખાસ તો આપણા કાર્યક્રમમાં આપણે લોકોને અંતમાં એક ઉપાય આપતા હોઈએ છીએ, ત્યારે આજે અમારા દર્શકોને આપ શું ઉપાય આપશો? અત્યારનું જે પરિસ્થિતિ ચાલી રહી છે એ પરિસ્થિતિમાં, કોરોનાની પરિસ્થિતિ અત્યારે ચાલે છે, આ પરિસ્થિતિમાં ઇમ્યુનિટી જળવાઈ રહી એ ખાસ જરૂરી છે. ઇમ્યુનિટી જળવાઈ રહી એના માટે ખૂબ જરૂરી છે આપનો અગ્નિની જે મેં વાત કરી, કાય ચિકિત્સા પ્રદાન ગ્રંથ અગ્નિની જે વાત કરી એ અગ્નિ પ્રાકૃત સ્થિતિમાં જળવાઈ રહી એની ખાસ, એટલે કે આપનું જે જઠરાગ્નિ છે, આપણો જે કાયાગ્નિ છે એ પ્રાકૃત સ્થિતિમાં જળવાઈ રહી. એટલા માટે આપણા ઘરની અંદર જોવા મળતું એક સિમ્પલ ઔષધ જેને આપણે આદુ કહીએ છીએ, બરાબર, એટલે આયુર્વેદના ગ્રંથોમાં કીધું છે ભોજન આગ્રે સદા પથ્યમ લવણ આદ્રક. ભોજન પહેલા લવણ એટલે કે નમક અને આદ્રક એટલે કે આદુ, મીઠું અને આદુ જો ભોજન પહેલા લેવામાં આવે તો પાચન તંત્ર વ્યવસ્થિત રહેશે, અને પાચન તંત્ર વ્યવસ્થિત રહે તો આહાર દ્વારા જે કંઈ એનર્જી આપણે શરીરમાં દાખલ કરીએ છીએ એ એનર્જી શરીરનો પૂરેપૂરો ભાગ બને, અને શરીરનો પૂરેપૂરો ભાગ રહીએ એટલે કે દોષ છે સમ અવસ્થામાં રહીએ, ધાતુ સમ અવસ્થામાં રહીએ, અગ્નિ સમ અવસ્થામાં રહીએ, મલની પ્રવૃત્તિ સમ અવસ્થામાં રહીએ, અલ્ટિમેટલી સ્વાસ્થ્ય જળવાય. અને સ્વાસ્થ્ય જળવાય એ ઇમ્યુનિટી, મોટું ઇમ્યુનિટી જો બિલ્ડઅપ હોય તો જ સ્વાસ્થ્ય જળવાય. એટલે સ્વસ્થસ્ય સ્વાસ્થ્ય રક્ષણ માટે આ ખૂબ જરૂરી છે, ભોજન પહેલાં આદુ અને લવણનું સેવન. ખૂબ ખૂબ આભાર આપનો, થેન્ક યુ. ત્યારે મિત્રો આપે જાણ્યું કે કઈ રીતે જમ્યા પહેલા આદુ અને મીઠુંનું સેવન કરવું જોઈએ, ત્યારે તમે પણ હવેથી આ ચાલુ કરી દેજો. ત્યારે આજના આપણા કાર્યક્રમમાં આપણે આયુર્વેદને લઈને ઘણી બધી વિગતો મેળવી, ઉપરાંત આયુર્વેદની 8 જે શાખાઓ છે તેને લઈને પણ ઘણી બધી માહિતીઓ મેળવી. ત્યારે ફરી નવા એપિસોડ સાથે મળીશું, ત્યાં સુધી મને રજા આપો અને જોતા રહો અબતક. નમસ્કાર. આવા જ અવનવા વિડીયોઝ માટે અબતકની ચેનલને સબસ્ક્રાઇબ, લાઇક અને શેર કરતા ના ભૂલશો. આ જ રીતે જોડાયેલા રહો અબતક સાથે. ધન્યવાદ.